विषय एकाउंट प्रकरण छ निवृत्ति एमा आईएमपी दाखलो एग्जाम ना पर्पस थी आईएमपी दाखलो दाखला नंबर 11 मून स्टार अने सन एक पेढ़ी ना भागीदारो छे मून स्टार अने सन एक पेढ़ी ना भागीदारो छे तारीख 31/3/17 ना रोज सन नामनो भागीदार निवृत्त थाय छे मून अने स्टार भविष्य में नफो नुकसान 5:1 ना प्रमाण में वेचे एटले के दाखला में नव नफा नुकसान नू प्रमाण आपी दीधु छे केटलू छे 5:1 ओके हवे दाखला में जूनू नफा नुकसान नू प्रमाण क्यांय नथी मून स्टार अने सन एक पेढ़ीना भागीदारो छे पण नफा नुकसान नू जूनू प्रमाण क्यांय नथी आव्युं मतलब के जूनू प्रमाण केवुं हशे सरखे हशे नवुं प्रमाण 5:1 आप्युं छे एटले तमारे सौ प्रथम लाभ शोधी लेवुं पड़शे હવે આ દાખલામાં બંધ કર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જૂના ત્રણેય ભાગીદારોની મૂડી અને મૂડીનો કુલ સરવાળો સામાન્ય અનામત 90,000 એ તો અમે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણથી શું થઈ જાય જમા બે ચાલુ જવાબદારી લેણદારોને દેવી ઊંડી મિલકત લેણા બાજુ મકાન યંત્રો ફર્નિચર સ્ટોક દેવાદાર અને બેંક એટલે કે જૂની પાઘડી આપી નથી હા દાખલામાં 4 હવાલા 4 આઈએમપી હવાલા પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું તો બરોબર નિવૃત્તિ વખતે નવી પાઘડી આપવાનું રીઝન એક જ છે એમાં જે ભાગીદાર નિવૃત્ત પામતો હોય જે ભાગીદાર નિવૃત્તિ પામતો હોય એના ભાગની રકમ એના મૂડી ખાતે જમા કરવી પડે અને હા જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય અને સૂત્રની મદદથી તમે લાભનું પ્રમાણ શોધતા હો અને એમાં પણ જો કોઈ ભાગીદારના ભાગે ત્યાગ આવે તો એનું મૂડી ખાતું પણ એના ભાગની રકમથી શું થશે અહીં જમા યાદ રાખજો બીજો હવાલો લેણદારો એક માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ લેણદારો એક માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા સારો હવાલો નવો હવાલો અને સારો હવાલો ત્રીજું ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી અને કમ્પ્યુટર મૂન લઈ જશે ચોપડે માંડી વાળેલ મિલકત લેણા બાજુ જૂનું ક્યાંય કમ્પ્યુટર આપ્યું જ નથી મિત્રો મિલકત લેણા બાજુ જૂનું ક્યાંય કમ્પ્યુટર આપ્યું જ નથી બરાબર એટલે ત્રીજો પણ સારો હવાલો દાખલામાં માત્ર 4 જ હવાલા ને 4 એકબીજા કરતાં ચઢિયાતા હવાલા સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખશે એટલે કે સન નિવૃત્ત થઈ જાય પછી મૂન અને સ્ટાર તેમની આખર મૂડી કયા પ્રમાણમાં રાખશે નફા નુકસાનના નવા પ્રમાણમાં તો એના માટે તમારે આખો દાખલો ગણાઈ જાય પછી મૂન અને સ્ટારની પહેલાં આખર મૂડી શોધવી પડે બંનેની આખર મૂડી શોધવાની પણ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાની નહીં બાકી આગળ લઈ ગયા એમ કરીને બરાબર રફ ગણતરી કરીને ઇઝ ધેટ ક્લિયર હું રિપીટ કરું છું રફ ગણતરી કરીને સૌ પ્રથમ એની આખર મૂડી આપણે શું કરવી પડશે શોધવી પડશે ઓકે એટલે ચોથો હવાલો પણ સારો હવાલો એટલે મિત્રો દાખલામાં 4 હવાલા બધા એકબીજા કરતાં ચડિયાતા હવાલા જોઈએ દાખલો ગણીએ પ્રવેશનો દાખલો ગણતા હોઈએ કે નિવૃત્તિનો દાખલો ગણતા હોઈએ પ્રવેશનો દાખલો ગણતા હોઈએ કે નિવૃત્તિનો દાખલો ગણતા હોઈએ આપણું સૌથી પહેલું કામ જૂના ભાગીદારોની મૂડી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા હવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામત 90,000 આપી છે જે જૂના પ્રમાણે એટલે કે સરખે હિસ્સે ભાગીદારો વચ્ચે શું કરી દઈએ વેચી દઈએ એટલે સામાન્ય અનામત ખાતે રૂપિયા 30,000 અને 30,000 ઓકે હવે મૂડી દેવા બાજુ લેણદારો અને દેવી હુંડી છે જેમાં લેણદાર ઉપર હવાલો છે પણ દેવી હુંડી ઉપર કોઈ હવાલો નથી એટલે દેવી હુંડી આપણે લખી દઈએ છીએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદાર ઉપર હવાલો છે પણ સારો હવાલો છે લેણદારો દાખલામાં 60,000 આપ્યા છે લેણદારો દાખલામાં 60,000 આપ્યા છે એની ઉપર હવાલો કંઈક એવો છે લેણદારો એક માસ બાદ ચૂકવવાના છે તમારે લેણદારોને એક મહિના બાદ ચૂકવવાના છે અને જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા ઓકે મિત્રો લેણદારો 60,000 તમારે ચૂકવવાના છે કેવી રીતે 12% વટાવે પણ આ 12% વટાવ વાર્ષિક છે તમે એક મહિના પછી ચૂકવો છો એટલે તમને એક મહિનાનો લાભ મળે એટલે 60,000 ના 12% છેદમાં 100 એને ગુણ્યા 1/12 કરો ને તો ખરેખર
આ લેણદાર ઉપર જે હવાલો આપ્યો છે ને એનું અર્થઘટન એવું થાય, તમારે લેણદારોને 60,000 ચૂકવવાના છે. હવાલા નંબર 2માં એમ કીધું છે, લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા એટલે 1 વર્ષનો 12% વ્યાજ. તમે તો 1 મહિના પછી ચૂકવો છો, બરોબર, તો તમને 1 મહિનાનો લાભ મળશે. તો 60,000ના 12% ને 1/12 એક મહિનાનો લાભ મળશે, એટલે તમારે 600 રૂપિયા લેણદારોને ઓછા ચૂકવવા પડશે. જો લેણદારોને 600 ઓછા ચૂકવવાના હોય તો એનો એક ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, બરોબર. 60,000ના લેણદારોને તમે 600 રૂપિયા વટાવ કાપીને ચૂકવી દો તો એની એક અસર રોકડ બેંક ખાતામાં ક્યાં આવશે, જમા બાજુ, લેણદારો ખાતે 59,400. ઓકે, એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મિત્રો પૂરી થઈ ગયો. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મિત્રો પૂરી થઈ ગઈ. મિલકત લેણા બાજુથી છે મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક અને દેવાદાર, અને છઠ્ઠું બેંક. તો બેંક તો જાણે આપણે લખી નાખીએ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 1,75,000, બરોબર. મિલકત લેણા બાજુ બેંક સિવાય 5 મિલકત, 5માંથી એકે ઉપર હવાલો નથી, તો 5એ 5ને ઉપાડીને ક્યાં મૂકી દેશું, મિલકત લેણા બાજુ. મકાન 2,40,000, યંત્રો 1,30,000, ફર્નિચર 80,000, સ્ટોક 45,000 અને દેવાદારો 30,000. એનો અર્થ તો એવો થયો કે દાખલાનું પાકું સર્વૈયું પૂરું થઈ ગયું. આ ક્વેશ્ચનનું મિત્રો પાકું સર્વૈયું પૂરું થઈ ગયું. આખા પાકા સર્વૈયાની બધી એન્ટ્રીઓ આપણે આપી દીધી. આગળ વધીએ. હવે આપણે જઈએ પેલે કમ્પ્યુટરવાળા હવાલા પાસે. 4 હવાલા હતા, એમાંથી લેણદારવાળો હવાલો આપણે પૂરો કરી ગયા. ત્રીજો હવાલો, ચોપડે માંડી વાળેલા કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી. એનો અર્થ ભૂતકાળમાં તમે કમ્પ્યુટર માંડી વાળ્યું હતું, એટલે ભૂતકાળમાં તમે નુકસાન ગણી નહીં હતું, એના 12,000 રૂપિયા ગણવાના છે. તો તમને 12,000નો ફાયદો થયો. ભૂતકાળમાં માંડી વાળેલી મિલકતના જો રૂપિયા ગણવાના હોય તો તમને ફાયદો થયો, એટલે એક અસર પુનઃમૂલ્યાંકન જમા. અને આ 12,000 રૂપિયાનું કમ્પ્યુટર મૂન નામના ભાગીદાર લઈ જાય છે, તો મૂન નામના ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ કમ્પ્યુટર ખાતે ₹12,000. રિપીટ કરું છું, ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત ₹12,000 ગણવી અને કમ્પ્યુટર મૂન લઈ જશે. તમે ભૂતકાળમાં ચોપડે એક કમ્પ્યુટર માંડી વાળ્યું, તેના 12,000 રૂપિયા કિંમત ગણવાની છે, એટલે ફાયદો થયો, એટલે પુનઃમૂલ્યાંકન જમા. ને આ 12,000 રૂપિયાનું કમ્પ્યુટર ચોપડે ન જ ચડાવવાનું, ભાગીદાર મૂન લઈ જાય છે, એટલે મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ. મિત્રો દાખલામાં 2 હવાલા વૈધા, પહેલો અને ચોથો, બંને હવાલા ભાગીદારોને લગતા હવાલા છે. તો આપણે એક કામ કરીએ, પુનઃમૂલ્યાંકન ખાતું છે ને એ બંધ કરી દઈએ, બરોબર. આ પુનઃમૂલ્યાંકન ખાતું તમે બંધ કરો તો અહીં 12,000 રૂપિયા કમ્પ્યુટરના અને 600 રૂપિયા લેણદારોના વટાવના, તો 12,600 રૂપિયા નફો થયો, બરોબર. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતા થયેલો નફો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. નફા નુકસાનના જૂના પ્રમાણથી આપણે શું કરી દેશું, જમા. પુનઃમૂલ્યાંકન ખાતે નફો 4,200, 4,200 અને 4,200. હવે 2 હવાલા વૈધા, પહેલો અને ચોથો હવાલો. એમાં આપણે પહેલા હવાલાની અસર આપીએ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું, તો એના માટે દાખલામાં મિત્રો નફા નુકસાનનું જૂનું પ્રમાણ નથી આપ્યું, તો એ કયા હિસ્સે હોય, એ સરખે હિસ્સે. નવું પ્રમાણ આપ્યું છે, સન તો નિવૃત્ત થઈ જાય છે, એટલે વૈધા કોણ, મૂન અને સ્ટાર, એનું નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે. કેટલું, 5:1. તો તમારે પહેલાં લાભનું પ્રમાણ શોધવું પડે. એનું સૂત્ર, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, મૂનનો લાભ ને સ્ટારનો લાભ. નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરીએ તો મૂનના ભાગે 3/6 જેટલો શું આવે છે અહીં, લાભ, અને સ્ટારના ભાગે -1/6, એટલે કે સ્ટારના ભાગે 1/6 જેટલો શું આવ્યો ત્યાગ, બરાબર. લાભના પ્રમાણના સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ અને કોઈ ભાગીદારનો લાભ તમને ઋણમાં મળે તો એને એનો શું કહેવાય, ત્યાગ, તો એનો ત્યાગ મળે છે. ઓ માય ગોડ. ઓકે, હવે અહીં શું થાય છે, સન નામનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થયો, બરાબર. એનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે 1/3, એનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું છે, 1/3, બરાબર. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 થયું. નિવૃત્તિ વખતે જ્યારે પણ પાઘડીની નવી કિંમત આપી હોય ત્યારે નવી કિંમતમાં નિવૃત્ત ભાગીદારને એનો ભાગ આપી દેવાનો.
60,000 રૂપિયા નવી પાઘડી, એમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ 1/3, એટલે નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો થાય? 20,000. ખાસ યાદ રાખવું, નિવૃત્તિના સંજોગોમાં કોઈ એક ભાગીદાર નિવૃત્ત થતો હોય તો પાઘડીની નવી કિંમતમાં એને એના નફા નુકસાનના જૂના ભાગ જેટલો ભાગ મળે. અને હા, નિવૃત્ત કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ જાય ત્યારબાદ તમે જ્યારે લાભનું પ્રમાણ શોધો અને કોઈ જૂના ભાગીદારના ભાગે ત્યાગ આવે ને તો એના ભાગે પણ અમુક રૂપિયા જમા થાય, એટલે સ્ટારનો એનો ત્યાગ જેટલો ભાગ. નવી કિંમત 60,000, સ્ટાર નામનો ભાગીદાર 1/6 ભાગ જેટલો ત્યાગ કરે છે, એટલે 60,000 × 1/6 કરો એટલે સ્ટારના ભાગે પાઘડી પેટે મળવાની રકમ કેટલી થઈ? 10,000. એટલે એક સન નિવૃત્ત થાય છે એટલે એને 20,000 રૂપિયા પાઘડી પેટે આપવા પડશે. સ્ટાર સનના નિવૃત્તિ પછી સ્ટારના ભાગે ત્યાગ આવે છે એટલે એને પણ 10,000 આપવા પડશે, ત્યાગ જેટલો ભાગ જેટલા. આને 20,000 મળશે મૂડી પેટે, આને 10,000 મળશે પાઘડી પેટે. તો એ બે ભોગવે કોણ? તો કે મૂન, કારણ કે એને એટલો શું થયો હશે લાભ. તો અહીં મૂનના મૂડી ખાતે ઉધાર રૂપિયા 30,000, તે સ્ટારના મૂડી ખાતે જમા 10,000, તે સનના મૂડી ખાતે જમા 20,000. આમ નોંધની હિસાબી અસર ખાતાવહીમાં ખતમણી કરીએ, મૂનનું મૂડી ખાતું ઉધાર થયું, સામે બે ખાતા જમા થાય છે, એટલે અહીં મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ સામે બે ખાતા જમા થયા, એટલે સ્ટારના મૂડી ખાતે પાઘડી અને સનના મૂડી ખાતે પાઘડી, રૂપિયા 10,000 અને 20,000. સ્ટાર અને સન બેયના મૂડી ખાતા અહીં જમા થયા તો બેયના મૂડી ખાતામાં અહીં જમા બાજુ ને વિગતના ખાનામાં અહીં મૂનના મૂડી ખાતે. ઓકે, તો આખો દાખલો પૂરો થયો. એક છેલ્લો હવાલો બાકી. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે, તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. એટલે કે જો રૂપિયા ઘટે તો લઈ આવવાના, રૂપિયા વધે તો તમારે એને પરત કરી દેવાના. તો મિત્રો, એના માટે સૌ પ્રથમ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય ને એની લેણી રકમ શોધવી પડે. એ નિવૃત્ત કોણ થાય છે? તો કે સર, સન નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, જેની ઉધાર બાજુ તો કોઈ ખૂટતી રકમ છે જ નહીં, જમા બાજુ એની મૂડી 1,80,000, એને સામાન્ય અનામત પેટે 30,000 મળ્યા, એને પાઘડી પેટે નિવૃત્તિના લીધે 20,000 મળ્યા, એને પુનઃમૂલ્યાંકન ખાતાના નફામાંથી 4,200 મળ્યા, એટલે સનને ચૂકવવા પાત્ર રકમ કેટલી થાય છે? 2,34,200. અને સન પાસેથી વસૂલવા પાત્ર રકમ તો છે જ નહીં, એટલે પેઢીમાં સનની લેણી રકમ કેટલી થશે? 2,34,200. નિવૃત્તિનો દાખલો ગણતા હોઈએ અને નિવૃત્ત ભાગીદારની લેણી રકમની ચૂકવણી અંગે કોઈ સૂચના દાખલામાં ના આપી હોય તો નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ પેઢીમાં લોન તરીકે રાખી દેવી. બરોબર, એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ, સનના ખાનામાં 2,34,200 ને વિગતના ખાનામાં આવશે સનની લોન ખાતે. સનની લોન ધંધાની જવાબદારી બની જાય એટલે એને આપણે મૂકી દેશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે જે હવાલો દાખલામાં સૌથી વિચિત્ર છે એની વાત કરીએ. શું છે? સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે, એના માટે, બરાબર, એના માટે આપણે શું કરવાનું, એના માટે શું કરવાનું ને એની વાત કરું છું. બરાબર, એના માટે શું કરવાનું ને એની વાત કરું છું મિત્રો. બરાબર, હવે એના માટે તમારે મૂન અને સ્ટાર બેયની આખર મૂડી શોધવી પડશે. એના માટે તમારે મૂન અને સ્ટાર બેયની આખર મૂડી શોધવી પડશે. તો આખર મૂડી શોધવી હોય તો જમા બાજુની બાકીઓમાંથી ઉધાર બાજુની બાકીઓ શું થાય? બાદ. બરાબર, મૂન અને સ્ટાર બેય માટે જમા બાકીઓમાં શું આવશે? તો કે નંબર 1માં બાકી આગળ લાવ્યાની રકમ, નંબર 2માં સામાન્ય અનામત પેટે જમા થયેલી રકમ, નંબર 3 પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. બરાબર, આ ત્રણે ત્રણ મૂન માટે એની મૂડી 1,60,000, સામાન્ય અનામતના 30,000 અને 4,200 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. બરાબર, 4,200 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતાનો શું થશે? નફો. આ વાત થઈ. બરાબર, મૂનને આ ત્રણ જમા બાકીઓ મળશે
આ મૂળની ત્રણ જમા બાકીઓ છે, એમાંથી તમારે એની ઉધાર બાકીઓ શું કરી દેવાની બાદ. તો એની ઉધાર બાકીમાં શું આવશે? તો કે સ્ટાર અને સનને આપેલી પાઘડી પેટેની રકમ, સ્ટાર અને સનને પાઘડી પેટે આપેલી રકમ અને એના કમ્પ્યુટર ખાતાની બાકી. હવે મૂન ના બાકી આગળ લાવ્યાની રકમ, એના સામાન્ય અનામત પેટેની રકમ, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, એમાંથી સ્ટાર અને સનના ભાગે આપેલી પાઘડી અને કમ્પ્યુટર ખાતાની બાકી તમે બાદ કરો ને તો મિત્રો મૂનની આખર મૂડી આવે છે 152,200. એવી જ રીતે તમે સ્ટારની આખર મૂડી શોધો ને તો સ્ટારની આખર મૂડીમાં 4 જમા બાકી છે, 1 બાકી આગળ લાવ્યા, બીજું સામાન્ય અનામત પેટેની રકમ, ત્રીજી પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને ચોથું છે એમાં એના ભાગે ત્યાગના પ્રમાણના લીધે મળેલી પાઘડીની રકમ, એની કોઈ ઉધાર બાકી છે જ નહીં. તો સ્ટારની આખર મૂડી આવે છે 244,200. જુઓ આ મૂનની આખર મૂડી 152,200, આ સ્ટારની આખર મૂડી 244,200, એટલે બંનેની ખરેખર આખર મૂડી થાય છે કેટલી? 396,400. પણ હવાલા નંબર 4માં એમ કીધું છે સન નિવૃત્ત થઈ જાય ને પછી મૂન અને સ્ટાર તેમની મૂડી, ખરેખર મૂન સનના નિવૃત્તિ પછી મૂન અને સ્ટારની આખર મૂડી થઈ કેટલી? 396,600. એ કયા પ્રમાણમાં રાખશે? નફા નુકસાનના નવા પ્રમાણમાં. જો તમે એને નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખો તો 396,400 નફા નુકસાનના નવા પ્રમાણ 5:1 પ્રમાણમાં બેઈને વેચો તો મૂનની મૂડી એવી 330,333 અને સ્ટારની મૂડી એવી 66,067. હવે શું કરીએ? એને ક્યાં લખી નાખવાનું? ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લઈ ગયા, મૂનની આખર મૂડી રહેશે 330,333 અને સ્ટારની આખર મૂડી થશે 66,067. કેટલી થશે? 66,067 રૂપિયા. આ બેયને ક્યાં જવા દેવાના? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, મૂનની આખર મૂડી અને સ્ટારની આખર મૂડી. હજી દાખલો પૈતો નથી, બરોબર? મિત્રો ખરેખર મૂનની આખર મૂડી છે કેટલી? 152,200. તમે એની મૂડી રાખી કેટલી? 330,333. તો આ મૂનની મૂડીમાં રૂપિયા ઘટે છે, બરોબર? સ્ટારની મૂડી છે 244,200 અને તમે એની મૂડી રાખી છે 66,067, તો એના રૂપિયા વધે છે. જેના રૂપિયા વધે છે એને પરત કરી દેવાના અને જેના રૂપિયા ઘટે છે ને એની પાસેથી મગાવી લેવાના. તો મૂનની મૂડી રાખવાની છે 330,333 અને તમારી પાસે એની મૂડી પેટે છે કેટલા? 152,200. તો આના ઘટે છે કેટલા? 178,133 ને આના વધે છે કેટલા? 178,133. સ્ટારના 178,133 વધે છે એને પરત કરી દેવાના, તો પહેલાં એને પરત કરી દઈએ. સ્ટારને 178,133 તમે પરત કરો તો સ્ટારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ને વિગતના ખાનામાં અહીં બેંક ખાતે ને બીજી અસર રોકડ બેંક ખાતામાં શું આવશે? જમા બાજુ. સ્ટારને એની મૂડીનો વધારો પરત કર્યો તેના, એમ મૂળના 178,133 ઘટે છે એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, એટલા મૂન લઈ આવશે મૂડી પેટે અને મૂનના મૂડી ખાતામાં અહીં જમા બાજુ બેંક ખાતે 178,133, બરોબર? પછી તમે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરો ત્યારે એ બે સરભર થઈ જવા જોઈએ, બરોબર? અને રોકડ બેંક ખાતું બંધ કરો તો એ જે આખર બાકી આવે એ ક્યાં લઈ જવાની? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અંતે બંને બાજુ સરવાળો મારો એટલે સરવાળો કેવો આવવો જોઈએ? સરખો. તો આ પૈતો પ્રકરણ 6 એનો દાખલા નંબર 11.